રાજકોટ શહેર બાદ રાજકોટ ગ્રામ્યમાં પણ સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે। સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણા વસિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જે પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાના કેસમાં વધારો થતાં મોટા પ્રમાણમાં ટીમને એક્ટિવ કરવામાં આવી છે। હાલ 50 જેટલા ધન્વંતરી રથ શરૂ છે। લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરે તે માટે જિલ્લા પોલીસ વડાના સાત સહકાર સાથે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। તો સાથે જ તમામ ગ્રામ પંચાયતના સરપંચને પત્ર પણ લખવામાં આવ્યો છે, જે પત્રમાં ગામના લોકો વેક્સિન મુકાવે તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી છે। તો સાથે જ આગામી સમયમાં ધૂળેટી અને હોળીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે સામાન્યતઃ ધૂળેટી અને હોળીના તહેવારો અંતર્ગત મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે, ત્યારે લોકો મોટી સંખ્યામાં એકત્ર ન થાય તે માટે મીટિંગ પણ ગોઠવવામાં આવી છે। છેલ્લા થોડા દિવસોથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ કે જે સિંગલ ડિજિટમાં હતા એમાં આંશિક વધારો થઈ અને હવે ડબલ ડિજિટમાં 15-20 આસપાસના કેસો જોવા મળ્યા છે। બાબતે સ્વાસ્થ્યની અમારી જે ટીમ છે એ સંપૂર્ણ રીતે તકેદારી રાખી રહી છે। અમારા 50 જેટલા ધન્વંતરી રથ છે, સાથે સાથે 400 જેટલી ડોર ટુ ડોર સર્વેલન્સ માટેની ટીમો છે એને પણ અમે એક્ટિવ કરી છે, અને એ લોકો ઘરે ઘરે જઈને જેને પણ તાવ, શરદી, ખાંસી, કોરોનાના લક્ષણો જોવા મળે તેને ટેસ્ટિંગ પણ કરાવે છે। અને આવા લોકોને જો ઘરેની ફેસિલિટી રહેવાની હોય અને તો આપણે એને હોમ આઇસોલેશન, અધરવાઇઝ આપણે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો એ પણ આપણે કરીએ છીએ। ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ તંત્ર સાથે સંકલન કરી અને માસ્ક છે, સોશિયલ ડિસ્ટન્સ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન માટે પણ અમે પૂરેપૂરું સંકલન પોલીસ તંત્ર સાથે કરેલું છે। આપના માધ્યમથી તમામ લોકોને ખાસ એ મારી વિનંતી છે કે આપણા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 150 જેટલા આપણે વેક્સિનેશન સેન્ટરો અત્યારે એક્ટિવ કર્યા છે। આપના ગામના નજીકમાં જ જે અમારું સ્વાસ્થ્ય કેન્દ્ર હશે ત્યાં આપ જઈ અને કોરોનાની રસી આપ લઈ શકો છો, અને કોરોનાની રસી લીધા પછી પણ ખાસ તો માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, એ કોરોનાની ગાઈડલાઇનનું પણ આપણે સંપૂર્ણપણે પાલન ખાસ કરવાનું છે। અને મગજમાં એ ચોક્કસ રાખીએ કે કોરોના સંપૂર્ણ રીતે ગયો નથી, એટલે આ પ્રકારની તકેદારી આપણે કન્ટિન્યુઅસલી રાખવી જ પડશે। આમાં